લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ચૂક્યા છે, ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર જે પરિણામ આવ્યા હતા તેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર હતી. એ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જોકે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યા એમાં ધરમપુર, કપરાળા, વાંસદામાં કોંગ્રેસ આગળ રહી હતી, તો ડાંગમાં કોંગ્રેસ નજીવા એટલે કે 1700 મતોથી પાછળ રહી હતી. જ્યારે આ પરિણામ બાદ કાર્યકરોમાં નવો જોશ પૂરવા અને પરિણામની સમીક્ષા કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે એક ચિંતન શિબિરનું આયોજન વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વઘઈ તાલુકા, સુબીર તાલુકા અને આહવા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે આજે આહવા ખાતે લોકસભા 2024ની વલસાડ ડાંગ લોકસભા 26ના પરિણામ વિશે ચિંતન કરવા માટે તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક કાર્યકર્તાઓને ફરી પાછા ઉમંગમાં આવીને, ઉત્સાહમાં આવીને હવે પછી જે સરપંચની ચૂંટણી આવી રહી છે એમાં ઉત્સાહથી કામ કરવાનું છે. ઉપસ્થિત કાર્યકરોને પરિણામથી હતાશ નહીં થઈ આવનાર સરપંચ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લાગી જવાની હાકલ કરી હતી. સાથે જ ડાંગ જિલ્લાની નલ સે જલ યોજના જેવી અનેક યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ સમસ્યાને લોકો સમક્ષ ઉજાગર કરવાની પણ હાંકલ કરી હતી.